બબલ્સ લાઈવ સસંગાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે નીચે વળીને પોતાનું માથું જમીન પર ટેકાવો. હવે પોતાના હાથથી પોતાના પગની એડીઓને પકડી લો. ધીરે ધીરે પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનથી પેટ અને કમરની ચરબી ઓછી થાય છે. ઘૂંટણના દુખાવા વાળા આ આસન ના કરતા. માથાનો દુખાવો હોય કે પેટનો દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. સિંહાસન. સિંહાસન કરતી વખતે તમે જમીન પર બેસી જાઓ. હવે પોતાના બંને પગને એક એક કરીને ઘૂંટણથી વાળીને પાછળ લઈ જાઓ અને તળિયાઓને એક સાથે જોડી નાખો. પોતાના ડાબા અને જમણા પગના તળિયાઓને ઉપર તરફ વાળજો. પોતાના બંને હાથને ઘૂંટણ પર મૂકો. પોતાનું મોઢું ખોલીને જીભને બહાર કાઢો અને નાકથી શ્વાસ લો. શ્વાસને ધીરે ધીરે છોડીને ગળાથી અવાજ કાઢો. અવાજ સુરીલો થાય છે, માનસિક તનાવ ઓછું થાય છે, કરચલીઓ ઓછી થાય છે. ઘૂંટણમાં દુખતું હોય તો આ આસન ન કરવું જોઈએ. ગળામાં દુખતું હોય તો પણ આ આસન ન કરવું જોઈએ. સ્ક્વોટ્સ, મલાસન. પહેલા સીધા ઊભા રહી જાઓ. હવે પગને ફેલાવો. એકથી બે ફૂટનું અંતર રાખજો. હાથોને એકબીજાથી જોડી લો. ધીરે ધીરે નીચે બેસવાની કોશિશ કરજો. થોડી વાર આ સ્થિતિમાં રહી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જજો. આ આસન પોતાના સગવડ હિસાબથી પાછું કરી શકો છો. આ આસનમાં કબજિયાત અને ગેસનો પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. આ પગના માંસ અને હડ્ડીમાં સારું ખેંચાવ લાવી એને મજબૂત બનાવે છે. આનાથી પેટની ચરબી ઓછી થાય છે. પીઠમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. ઘૂંટણમાં વાગ્યું હોય કે દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. ઉત્કટાસન. સૌથી પહેલા સીધા ઊભા થઈ જાઓ અને પછી બંને પગ વચ્ચે અંતર રાખજો. હવે
તમે તમારા બંને હાથો સામે લઈને ફેલાવો. હવે ઘૂંટણને ધીરે ધીરે નીચેની તરફ બેસવા જાઓ, જેથી એવું લાગે કે તમે એક કાલ્પનિક ખુરશી પર બેસી રહ્યા છો. આ આસનમાં થોડી વાર માટે એમ જ રહો અને પછી જેમ હતા એમ પાછા આવી જાઓ. આ આસન તમારું શારીરિક સંતુલન વધારે છે, રીઢની હડ્ડી અને જાંઘોને હજી મજબૂત બનાવે છે, કમરને પણ મજબૂતી આપે છે. આ આસનથી પગની હડ્ડીઓ અને માંસ મજબૂત થાય છે. ઘૂંટણ અને કમરના દુખાવા વાળા આ આસન નહીં કરતા. બ્રિજ પોઝ, સેતુ બંધાસન. પહેલા પીઠની તરફ લેટી જાઓ, ઘૂંટણને મોડી નાખો, હથેલીઓથી જમીનને સ્પર્શ કરો. હવે શરીરના નીચલા ભાગને ધીરેથી ઉપાડો. હવે તમારા હાથોથી પગની એડીઓને પકડી લો. હવે શરીરનો ભાર તમારા ખભા, હાથ અને પગ પર હશે. આ આસનમાં 1 મિનિટ સુધી રહેવાનો પ્રયાસ કરો. હવે ધીરેથી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના ફાયદા: પીઠને મજબૂત બનાવે છે, પાચન શક્તિ સારી કરે છે, નળી અને છાતીના માંસ અને હડ્ડીઓને મજબૂત કરે છે, રીઢની હડ્ડીને પણ મજબૂત કરે છે. સાવચેતીઓ: હાઈ બીપી વાળા આ આસન ના કરતા. કમરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય તો આ આસન ના કરતા. તમારી નળી દુખતી હોય તો પણ આ આસન ના કરતા. ચાઇલ્ડ પોઝ, બાલાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે નીચે ઝૂકીને પોતાની કોણીઓને જમીન પર ટેકાવી દો. પછી માથાને પણ જમીન પર ટેકાવી દો. હથેલીઓથી પગના પંજા પકડી લો. આ આસનમાં થોડી વાર સુધી રહેવાનો પ્રયાસ કરો અને ધીરેથી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. કુલ્લાના માંસમાં મજબૂતી લાવે છે, થાક અને ચિંતાને દૂર કરે છે. કમરના દુખાવા વાળા આ આસનથી દૂર રહેજો. ઘૂંટણના દુખાવા વાળા આ આસનથી દૂર રહેજો. હાઈ બીપી વાળા આ આસન ના કરતા. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ના કરવું જોઈએ. હાફ કેમલ પોઝ, અર્ધ ઉષ્ટ્રાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે પોતાના ઘૂંટણ પર આવી જાઓ. પછી પોતાના ડાબા હાથથી પોતાના ડાબા એડીને પકડી લો. હવે પાછળની તરફ વળો અને જમણો હાથ ઉપરની તરફ સીધો ઊભો રાખો. હવે ધીરેથી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ પ્રક્રિયાને બીજા હાથથી પણ કરો. આ આસન પાચન શક્તિ વધારે છે, પીઠ અને ખભાને મજબૂત કરે છે, રીઢની હડ્ડીને લચકદાર બનાવે છે. હાઈ બીપી વાળા આ આસન ના કરતા. નડી યા પીઠના દુખાવા વાળા આ આસન નહીં કરતા.
હેપી બેબી પોઝ, આનંદ બાલાસન. પહેલા પીઠની તરફ લેટી જાઓ, બેઉ હાથોને બગલ પાસે રાખજો. હવે ડાબા હાથથી ડાબા પગના અંગૂઠાને પકડો, પોતાના બંને પગને ઘૂંટણથી વાળી લો. હવે એક સાથે તમારા પગ અને હાથને હલાવો. હવે આ ક્રિયાને 1 મિનિટ સુધી કરવાનો પ્રયત્ન કરો. હવે પોતાના પગના અંગૂઠાને છોડીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનને નિયમિત રીતે કરવાથી પીઠનો દુખાવો ઓછો થઈ જાય છે, પેટની ચરબી પણ ઓછી થઈ જાય છે. આ આસન જકડ પણ ઓછું કરે છે. હાઈ બીપી વાળા આ આસન ના કરતા, ઘૂંટણમાં દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. લોકસ્ટ પોઝ, શલભાસન. પહેલા પેટની તરફ લેટી જાઓ, બંને હાથને બગલમાં રાખજો. હવે શ્વાસ લેતા લેતા હાથ અને પગને ઉપર ઉપાડી લો. આ સ્થિતિમાં થોડી વાર રહેજો. હવે શ્વાસ છોડતા છોડતા હાથ અને પગ નીચે લઈ લો. આ પ્રક્રિયા ફરી 5 વાર કરો. કબજિયાતને દૂર રાખે છે, પેટ અને કમરની ચરબી ઓછી કરે છે, કમરના દુખાવાને ઓછું કરે છે, શરીરને લચકદાર બનાવવામાં મદદ કરે છે. હાઈ બીપી વાળા આ આસનથી દૂર રહેજો. કમરના દુખાવા વાળા આ આસનને નહીં કરતા. હૃદયના રોગથી પીડિત વ્યક્તિઓ આ આસનથી દૂર રહેજો. પીજન પોઝ, કપોતાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે કમરને પાછળની તરફ ઝુકાવો અને પોતાની કોણીઓ જમીન પર રાખી દો. પોતાના હાથોથી પોતાના પગના નીચલા ભાગને પકડી લો. પોતાનું માથું જમીન પર રાખીને ઉપરની તરફ જુઓ. પોતાની કોણીઓ જમીન પર હોવી જોઈએ. પોતાના કુલ્લા પોતાના એડીઓ પર હોવા જોઈએ. આ આસનને તમે થોડી વાર સુધી કરી શકો છો. હવે ધીરેથી પૂર્વ સ્થિતિમાં આવી જાઓ. આ આસન જોડોના દુખાવાને દૂર કરવા માટે લાભદાયક છે, મોટાપા અને કબ્ઝ માટે લાભદાયક છે, રીઢની હડ્ડીને લચકદાર બનાવે છે અને પીઠને મજબૂત રાખે છે. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસનથી દૂર રહેવું જોઈએ. તમને ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન ના કરતા. આ આસન યોગ શિક્ષકના દેખરેખમાં જ કરવું જોઈએ. રિવર્સ પ્લેન્ક, પૂર્વોત્તાનાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે પોતાના હાથોને પાછળની તરફ લઈ જઈને બંને હથેલીઓને ટેકાવી દો. હવે પગને ધીરે ધીરે હાથોની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ. હવે તમારા શરીરનો બધો ભાર તમારા હાથો અને પગની એડીઓ પર હશે. પગ એકદમ સીધા અને એડીઓ જોડાયેલા હોવા જોઈએ. આ આસનમાં તમે 30-60 સેકન્ડ સુધી રહેવાનો પ્રયાસ કરો. હવે ધીરેથી
તમારા કુલ્લાને જમીન પર ટેકાવીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસન તમારા પગ અને હાથને મજબૂતી આપે છે, તમારા ખભા અને પીઠને લચકદાર બનાવે છે, ગળાના માંસ હડ્ડીઓને મજબૂત બનાવે છે. આ આસનને બહુ જ દમ લગાડીને ન કરવું. નળીમાં દુખાવો હોય અથવા વાગ્યું હોય તો આ આસન ના કરતા. Bubbles Live.